નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદી અને ટ્રમ્પને આવકારવા માટે કોન્વે કાફલો રવાના થઈ ગયો છે. રિવરફ્રન્ટ અને ડફનાળા સર્કલ પાસેથી આ કાફલો પસાર થયો. 3.5 કલાકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચશે અને આજે મોટેરા સ્ટેડિયમમાં વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આપને જણાવી દઈએ કે પીએમ મોદી અને ટ્રમ્પને આવકારવા માટે કોન્વે કાફલો રવાના થઈ ચૂક્યો છે. સૌપ્રથમ પીએમ મોદી અમદાવાદ આવી પહોંચશે. રિવરફ્રન્ટ અને ડફનાળા સર્કલ પાસેથી આ કાફલો પસાર થયો, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. 3.5 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચશે અને આજે મોટેરા સ્ટેડિયમમાં વિશ્વ વિક્રમ સર્જાશે. તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની અંદર આજે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ઘણા દિવસથી ચાલી રહી હતી, આજે એ દિવસ આવી ગયો છે. ઐતિહાસિક દિવસ આને કહી શકાય. આજે આ મહત્વનો કાર્યક્રમ અમદાવાદની અંદર યોજાવા જઈ રહ્યો છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમની અંદર આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બરાબર 3.5 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચશે અને તે પહેલા જે કોન્વે કાફલો રવાના થયો છે, રિવરફ્રન્ટ અને ડફનાળા સર્કલ પાસેથી આ કાફલો પસાર થયો. પીએમ મોદી અને ટ્રમ્પને આવકારવા માટે આ કોન્વે કાફલો રવાના થઈ ચૂક્યો છે. તો આ કોન્વે કાફલો જે રવાના થયો તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પૂરેપૂરી સુરક્ષાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ઘણા દિવસથી તે માટે રિહર્સલ પણ ચાલતું હતું અને તમામ સુરક્ષા ની જે વ્યવસ્થાઓ હોય તે કરી લેવામાં આવી છે. જે અમેરિકી સુરક્ષા એજન્સી છે તે પણ ઘણા દિવસથી અમદાવાદ આવી પહોંચી હતી તમામ સાધનો સાથે. તેમણે પણ આખા રૂટનું નિરીક્ષણ કર્યું છે અને રિવરફ્રન્ટ અને ડફનાળા સર્કલ પાસેથી આજે જે આ કાફલો પસાર થયો પીએમ મોદી અને ટ્રમ્પને આવકારવા માટે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. 3.5 કલાકની અંદર ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચશે, તે પહેલા પીએમ મોદી તેમને આવકારવા માટે પહોંચશે. તો એરપોર્ટ ઉપર જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને તે માટે જે આ કોન્વે પસાર થયો રિવરફ્રન્ટ અને ડફનાળા સર્કલ પાસેથી આ કોન્વે પસાર થયો તે સમયના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ કલાકોની અંદર અમદાવાદ આવનાર છે. તેને લઈને ગુજરાત પોલીસે એક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે છે અત્યારે અહીંથી તમે જોઈ શકો છો કે રવાના થઈ ચૂક્યો છે. એરપોર્ટ ખાતે એને મૂકવામાં આવશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી જ્યારે અહીંયા આવશે ત્યારે આ જ કાર મારફતે અને આ જ કાફલા મારફતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અહીંયાથી રૂટની શરૂઆત કરશે. એરપોર્ટ સર્કલથી આશ્રમ અને આશ્રમથી ફરી આ જ સર્કલ ઉપર આ સર્કલથી મોટેરા સ્ટેડિયમ તરફ જશે. તો બીજી તરફ દ્રશ્યોની જે વાત કરવામાં આવે તમે જોઈ શકો છો કે પોલીસ ખૂબ જ મોટી માત્રામાં અહીં તૈનાત કરી દેવામાં આવી છે. આ ટ્રેની પોલીસ કર્મચારીઓ છે જે અત્યારે એરપોર્ટ સર્કલ ઉપર જઈને તૈનાત કરવામાં આવેલા છે અને ખડે પગે જે છે એ સુરક્ષા કવચ બની રહેશે આ તમામ પોલીસ કર્મચારીઓ. સાથે જ વાત કરવામાં આવે તો મહિલા પોલીસ કર્મચારીઓ જે છે એ પણ અત્યારે તૈનાત છે અને મહિલા પોલીસ કર્મચારી પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની સુરક્ષા જે છે એ પૂરી પાડશે. તો આ આખે આખો માહોલ જે છે એ આ જ પ્રકારે આખો દિવસ સુરક્ષા કવચ બની રહેશે. આ પોલીસ કર્મચારીઓ ખૂબ જ મોટી માત્રામાં પોલીસ અધિકારીઓ જે છે તૈનાત છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આઈપીએસ અધિકારી જે છે અત્યારે તમામ પોલીસ કર્મચારીઓને અહીંયાથી બ્રીફિંગ જે છે કરી રહ્યા છે કે આખરે આ બંદોબસ્ત જે છે કેવી રીતે અને કેવા પ્રકારે પૂરો પાડવામાં આવશે તેને લઈને તેને બ્રીફિંગ ચાલી રહ્યું છે. કોઈ ચૂક ન રહી જાય એ અંગેની પણ આખી સ્પષ્ટતા અને સૂચના જે છે એ આપવામાં આવી રહી છે. 25,000 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે એ તહેનાત રહેશે આખે આખા બંદોબસ્તમાં. કેમેરામેન જયમીન વ્યાસ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો જે રીતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એરપોર્ટથી અમારા સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાયા છે. જી ઉદય, 3.5 કલાકનો સમય બાકી છે, 3.5 કલાક પછી ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચશે. કેવી સુરક્ષાની વ્યવસ્થા, કયા પ્રકારનો માહોલ એરપોર્ટ પર અત્યારે જોવા મળી રહ્યો છે? ઝીલન, એક અદભુત નજારો એરપોર્ટનો અત્યારે આ સર્કલનો મળી રહ્યો છે જોવા માટે. કારણ કે આ દ્રશ્યો જે છે એ કદાચ પહેલી વખત સર્જાયા છે અને હવે કદાચ ફરી વખત ન પણ સર્જાય. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ, દુનિયાનો એવો શક્તિશાળી દેશ અને એના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પરિવાર સાથે જ્યારે આવી રહ્યા છે, સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે, તો તેના લઈને આખું શણગારવામાં આવેલું છે.
લાઇટિંગથી લઈને બીજી વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થાની, તો અદ્ભુત પોલીસ કર્મચારીઓ અને આખો એક એક્શન પ્લાન જે હતો બનેલો, એ જ પ્રકારે અત્યારે પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે કામગીરી કરી રહ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓને કઈ રીતે બ્રીફિંગ કરી રહ્યા છે, કઈ રીતે પોલીસ કર્મચારીઓ અહીંયા તહેનાત છે. આ વાત થઈ સુરક્ષાની, તો આ સુરક્ષાને લઈને અત્યારે તમામ પોલીસ કર્મચારી અત્યારે બ્રીફિંગ લઈ રહ્યા છે કે આખરે કઈ રીતે કામગીરી કરવાની રહેશે. હવે જો વાત કરવામાં આવે તો એરપોર્ટ સર્કલ છે, એરપોર્ટ સર્કલ ઉપરનો માહોલ કેવા પ્રકારનો છે આખે આખો દેખાડીશું આપણે. કેમેરામેન જમીન વ્યાસને હું વિનંતી કરું કે અહીંયાનો માહોલ કેવો પ્રકારનો છે. જેવા એરપોર્ટથી બહાર નીકળશે ઝીલન, એવા ત્યાં એરપોર્ટ સર્કલ ઉપર પહેલાં આવશે એટલે કહી શકાય કે અમદાવાદની અંદર એનો પ્રવેશ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ભારતીય તિરંગા સાથે સાથે અમેરિકાના ફ્લેગ જે છે અત્યારે અહીંયા લગાડેલા છે અને આખે આખા રૂટ ઉપર ઝીલન આ જ પ્રકારે ફ્લેગ લગાડવામાં આવેલા છે, વોર્નિંગ્સ લગાડવામાં આવેલા છે, જેમાં ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે જોવા મળે છે બંને વિશ્વના મોટા દેશ બંને શક્તિશાળી વ્યક્તિઓ એના ફોટા લગાડવામાં આવેલા છે, અલગ અલગ પ્રકારની જાહેરાત છે. અહીંયા કટઆઉટ જે છે સર્કલ ઉપર, કેમેરામેનને વિનંતી કરું કે આ દેખાડવાનો પ્રયત્ન કરે કે આખરે કટઆઉટ કેવા પ્રકારના લગાડેલા છે, કે બંને મહાનુભાવોનો જે અત્યારે નજરે પડી રહ્યા છે આ પ્રકારનો આખે આખો માહોલ એરપોર્ટ સર્કલનો છે. બીજી વાત કરું ઝીલન, તો સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને તો અત્યારે જેવા એરપોર્ટ ઉપર બહાર આવશે તેવા જ તે સૌથી પહેલાં જે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા ગરબાના દર્શન જે છે અને ગરબા જે છે નિહાળી શકશે. આ ગરબાનું સ્ટેન્ડ જે છે એ લગાડેલું છે કે જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ એમનો પરિવાર જે છે એ ગુજરાતી ગરબા શું છે એ જોઈ શકશે, એ નિહાળી શકશે અને એને એની મજા લઈ શકશે. થોડા સમય પહેલાં આપણે પણ એમની સાથે વાતચીત કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ જે છે એ કરી રહ્યા હતા અને તૈયારી પૂરી થઈ છે. એમની સાથે વાત કરીશું કે શું અનુભવી રહ્યા છે. શું નામ છે આપનું? નમ્રતા શાહ. નમ્રતાજી, જણાવો કેવો અનુભવ થઈ રહ્યો છે? અમને ખૂબ સારો અનુભવ થયો છે. અમે લોકો ગૌરવ અનુભવે છે કે અમે લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અને એ મોદી સાહેબની સામે પરફોર્મન્સ કરીશું. શું કહેવા માંગો છો ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી તરીકે ગરબાને લઈને? ગુજરાતી તરીકે ગરબાને લઈને હું એટલું કહેવા માંગીશ ટ્રમ્પ સરને કે તમે અમદાવાદમાં બી આવો છો અને બી ગુજરાતના ગરબા જોવો તો એકવાર નવરાત્રીમાં બી આવીને ગુજરાતના ગરબા જુઓ. તો અહીંયાથી ગુજરાતના ગરબા જોવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને એના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજા એક યુવતી આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે આપનું? હિના ખરસાની. શું કહેશો, કેવા પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે? સૌથી પહેલા જે છે તમારું ગ્રુપ જે છે અહીંયા રાખેલું છે, કેવા પ્રકારનો અનુભવ? અનુભવ તો બહુ સારો સારો એવો છે. મીન્સ મોદીજી આટલી મોટી હસ્તી સામે અમે લોકો પરફોર્મ કરી રહ્યા છે, પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એના પરિવારને લઈને શું કહેશો? એના પરિવારમાં આઈ થિંક એની વાઇફ, એમની વાઇફ, એમની દીકરી, એમને ગરબા શીખવાડશો કે નહીં? કદાચ ડિમાન્ડ આવે તો એ ડિમાન્ડ કરશે તો ઓબ્વિયસલી ડેફિનેટલી અમે શીખવાડીશું જ નહીં. ઉપર ઇફ આયા ઉપર અમારી સાથે અહીંયા પરફોર્મ કરવા તો અમે કરીશું. કેટલા સમયની મહેનત છે તમારી ત્યારે તમે અત્યારે અહીંયા આવ્યા છો? અમે લાસ્ટ એક બે વીકથી મહેનત કરી રહ્યા છીએ કોન્સ્ટન્ટલી. તો જે પ્રમાણે ઝીલન ગુજરાતનું ગૌરવ આન બાન નિશાન એટલે કે ગરબા અને ગરબાનું ગ્રુપ જે છે અત્યારે અહીંયા ગરબા ઘૂમી રહ્યું છે, આ જ પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનો પરિવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવશે ત્યારે આ ગરબાનું ગ્રુપ જે છે એ અહીંયા પરફોર્મ કરતું હશે. અને આ જ રીતે પરફોર્મ દરમિયાન જે છે પરફોર્મન્સ દરમિયાન આખે આખું ગ્રુપ કઈ રીતે ગરબા લઈ રહ્યું છે, ગુજરાતના અલગ અલગ ગીતો ઉપર જે છે ગરબા રમાઈ રહ્યા છે અત્યારે અને આ ગીતો ઉપર અત્યારે યુવતીઓ જે છે નાચી રહી. બીજી યુવતી જે આપણી સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નિશી પટેલ. નિશીજી, જણાવો કેવો અનુભવ થઈ રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ એના પરિવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી નીકળનાર છે અને એની સામે તમે પરફોર્મ કરવાના છો? હા, એટલે એકચ્યુઅલી એ ફર્સ્ટ ટાઈમ અમારા દેશમાં આવી રહ્યા છે તો અમને બહુ ખુશી છે. અમે એમના સ્વાગત માટે બહુ બધી તૈયારી કરી રહ્યા છીએ છેલ્લા એક મહિનાઓથી અને બહુ ખુશી છે કે અમારા દેશમાં આવી રહ્યા છે અને અમે એમના સામે પરફોર્મ કરવાના છે. કયા કયા ગીત ઉપર ગરબા રમશો તમે? ગુજરાતી ફોક જે ટ્રેડિશનલ આપણા ચાલતા આવ્યા છે એ જ સોંગ્સ પર અમે પરફોર્મ કરવાના છે. પંખીડા કરીને એક આપણું જૂનું ગીત છે, એક એના ઉપર અને બીજા બસ. ડોનાલ્ડ ટ્રમ્પ અને એના પરિવારને ગુજરાતી તરીકે તમે ગરબા રમી રહ્યા છો એ તરીકે શું કહેવા માંગો છો? એમને ગરબા શીખવાડવા જોઈએ, શીખવા જોઈએ કે નહીં એમને? અગર આવે તો મોસ્ટ વેલકમ, પણ એવું પોસિબલ તો નથી થવાનું, પણ આવશે તો અમે જરૂરથી બહુ ખુશી ખુશી શીખવાડીશું. ગુજરાતી તરીકે શું આમંત્રણ આપશો એને તમે? કે અમારા દેશમાં પધારો અને આખું એન્જોય કરો. બહુ જ અલગ અલગ બધી આગળ બી ઘણી બધી વેરાયટીઝ જોવા મળશે આખી ઇન્ડિયાની ને બધી એવી રીતે.
ઝીલન ગુજરાત એક સંસ્કૃતિ સાથે જોડાયેલું અને સંસ્કૃતિની ઝાંખી જે છે ક્યાંક ને ક્યાંક નજરે પડી રહી છે, અને આ યુવતીઓ જે છે એ પણ કહી રહી છે એના પરિવારને જો એમને ગરબા શીખવા છે, એમના પત્નીને ગરબા શીખવા છે, તો એ પણ અહીંયા શીખવડવા માટે તૈયાર છે. ઝીલન બિલકુલ ઉદય, આભાર. સમગ્ર જાણકારી માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો જે સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે, જે ઝાંખી જોવા મળશે, તેની આપણે વાત કરી. આપણી સાથે મોટેરા સ્ટેડિયમથી અમારા સંવાદદાતા અતુલ તિવારી પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. અતુલ, થોડાક જ સમયમાં હવે કહી શકાય કે ગણતરીના કલાકોમાં 2.5-3 કલાકની અંદર જે કાર્યક્રમ જે ટ્રમ્પ આવી પહોંચશે અમદાવાદની અંદર, અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમની અંદર જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, કેવી ત્યાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે, કેવો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? આજે બિલકુલ ઝીલન, જે રીતે ગણતરીના જ હવે કલાકો બાકી રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં લગભગ 11:30 વાગેની આસપાસ આવી પહોંચવાના છે. ત્યારે આપ સીધા દ્રશ્યો આપણે બતાવીશું કે જે પ્લેટિનિયમ પ્રવેશની જે એન્ટ્રી છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પોલીસના જવાનો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, વહેલી સવારથી જ પ્લેટિનિયમ પ્રવેશની જે એન્ટ્રી માર્ગ છે તે માર્ગ ખાતે ઉપસ્થિત છે. જે ઉદ્યોગપતિઓ અને જે સેલિબ્રિટીઝ આવવાના છે, ખાસ કરીને મોટેરા સ્ટેડિયમમાં લગભગ 14,000 જેટલા VVIPઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામે તમામ VVIPઓ જે અંદર મેદાનમાં પ્રવેશવાના છે, એ આ પ્લેટિનમ જે માર્ગ છે ત્યાંથી પ્રવેશવાના છે. થોડીક ક્ષણો પહેલા કિંજલ દવે અને ગીતા રબારીની પણ જે ગાડીની હતી તે ગાડીને ચેકિંગ કર્યા બાદ અંદરની તરફ પ્રવેશ આપવામાં આવ્યો છે. હાલમાં જે બીજા ઉદ્યોગપતિઓ અને જે ડિગ્નેટરીઝ અહીંયાથી આવવાના છે તે હાલમાં પહોંચ્યા નથી, પરંતુ હવે થોડીક ક્ષણોની અંદર તમામે તમામ જે VVIPઓ છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે અહીંયાથી પ્રવેશ કરશે. તો બીજી તરફના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રીતે મોટેરા સ્ટેડિયમ છે, સમગ્ર સ્ટેડિયમ બનીને લગભગ જે તૈયાર થઈ ચૂક્યું છે તે પણ ઇંતજાર કરી રહ્યું છે 1 વાગ્યાનો સમયનો, કે જ્યારે વિશ્વની બે મહાશક્તિ મેદાનની અંદર હશે. જે આપ ઝંડા જોઈ રહ્યા છો ભારત અને અમેરિકાના, એ જ જે રૂટ છે તે VVIPનો રૂટ છે, અને ત્યાંથી જ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે રોડ શો મારફતે પ્રવેશવાનો છે એ આ જ રૂટથી પ્રવેશવાનો છે. બેરિકેટિંગ્સ જે રોડ ઉપર છે તે લગાવી દેવામાં આવ્યો છે. હાલમાં C24 કલાક જ્યાં ઊભું છે ત્યાંથી અંદરની તરફ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવવાનો નથી. આપણી સાથે ચેતન પટેલ પણ ઉપસ્થિત છે, જે મોટેરા રોડથી અંદરની તરફના જે રોડ છે તેની ઉપર વહેલી સવારથી જ નજરો લગાવીને ઊભા છે. ચેતનભાઈ, બહારની તરફના દ્રશ્યો કેવા છે, ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત કેવો છે, કેવી સંખ્યામાં લોકો હાલમાં પહોંચી રહ્યા છે? જી, ખાસ કરીને વિશ્વના બે મહારથી જ્યારે એક મંચ પર આવવાના છે ત્યારે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો 33 જેટલા DCP, 75 જેટલા ACP, 300 જેટલા PI, 1,000 જેટલા PSI તેમજ 2,000 જેટલી મહિલા પોલીસકર્મી સાથે અન્ય જે બે જે ટીમ જે છે તે SDRFની ટીમ પણ અહીં મૂકવામાં આવી છે. સાથોસાથ જો વાત કરીએ તો 25,000 જેટલા જે પોલીસકર્મીઓ છે. તો આ જે દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે, ગરબાથી જે સ્વાગત થવાનું છે ડોનાલ્ડ ટ્રમ્પનું, તેમના પરિવારનું, આ જે યુવતીઓ ગરબા કરી રહી છે ખૂબ જ ઉત્સાહિત છે તેમને આવકારવા માટે. એરપોર્ટથી તેઓ જેવા બહાર આવશે ત્યારે જે આગળ સ્ટેજ રાખવામાં આવ્યું છે તેની ઉપર આ યુવતીઓ ગરબા કરી રહી છે. ત્યારબાદ એરપોર્ટથી સીધા તેઓ ગાંધી આશ્રમ જવાના છે. ગાંધી આશ્રમથી અમારા સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે. ગાંધી આશ્રમમાં કેવી સુરક્ષા વ્યવસ્થા છે, કેવો નજારો છે તેની વાત કરીશું. અમિત, લગભગ 12:15 વાગે ટ્રમ્પ પરિવાર જે છે તે ગાંધી આશ્રમ પહોંચશે. ત્યાં આગળ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કેવો માહોલ અત્યારે ગાંધી આશ્રમનો જોવા મળી રહ્યો છે? જીલન, બિલકુલથી ગાંધી આશ્રમ પણ તૈયાર છે. રાષ્ટ્રપિતાની આ ભૂમિ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાની તમામ તૈયારીઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે આપ જોશો કે વાહન વ્યવહાર આ માર્ગ ઉપર ચાલુ છે, પણ સીધા દ્રશ્યો મારા સહયોગી SP શર્માને કહીશ કે દર્શાવે કે જે ગાંધી આશ્રમનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાંથી આ VVIPઓ નું આગમન થવાનું છે. અને આપ જોશો કે અત્યારે સુરક્ષા વ્યવસ્થા કઈ રીતની છે. US સિક્રેટ સર્વિસના જે એજન્ટ્સ છે થોડી વાર પહેલાં એ તમામ લોકો અંદર આવી પહોંચ્યા છે અને તેમના તમામ દ્વારા અંદર સુરક્ષા વ્યવસ્થા હવે સંભાળી લેવામાં આવી છે. ગુજરાત પોલીસ પણ અહીંયા તૈનાત છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તૈયાર છે, સ્ટેટ IB, સેન્ટ્રલ IB છે, SPGના જવાનો તૈનાત છે અને જે
આખી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે ફાઇનલ જે સુરક્ષાનો બંદોબસ્ત હતો અહીંયા કરી દેવામાં આવ્યો હતો. તે મુજબ અહીંયા સુરક્ષાનો ઘેરો જે છે એ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ગાંધી આશ્રમમાં હવે કોઈ પણ મુલાકાતી કે અનઓથોરાઇઝ જે અનધિકૃત વ્યક્તિ છે એ પ્રવેશી નથી શકતો. મીડિયાને પણ પ્રવેશ બંધી છે, એટલે મીડિયા પણ બહારથી આ કાર્યક્રમનો કવરેજ કરશે. અને આખી જે મુલાકાત છે ખૂબ મહત્વની મુલાકાત છે. 20 મિનિટ સુધીનું આશરે રોકાણ રાષ્ટ્રપિતા બાપુની આ ભૂમિ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે, ત્યારે શું સંદેશો અહીંથી લઈને જાય છે અને પોતાનો શું સંદેશો વિઝિટર બુકમાં લખીને જાય છે જીલન, એના ઉપર સૌની નજર છે. કારણ કે જે જે પણ VVIP અને રાષ્ટ્રપ્રમુખો અહીંયા આવ્યા છે તે તમામ લોકો દ્વારા અહીંયા પોતાના સંદેશ જે છે લખવામાં આવ્યા છે અને આજે તે શું સંદેશ લખે છે તે જોવાનું છે. અને ધીમે ધીમે જે સંખ્યા છે અહીંયા જે મુલાકાતીઓ છે કે તેની સાથે જે અપડેટ્સ આગળ પણ લેતા રહીશું. તો આજે નજારો અમે આપને બતાવી રહ્યા છીએ, જે કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે રોડ પર ટ્રમ્પ અને મોદીના, આ કટઆઉટ્સ જે લગાવવામાં આવ્યા છે તે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.